માથે તારો હાથ છે તો જિંદગી જન્નત જન્નત, હા તું મારી સાથ છે તો જિંદગી જન્નત જન્નત। નમસ્કાર દોસ્તો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ। આજે પ્રકૃતિ માટે એક સરસ મજાની ઉર્વિશ વસાવડાની ગઝલ, શું વીતે છે આપ ધરા પર વૃક્ષ પડે છે ત્યારે, વ્યાકુળ થઈ જતું સચરાચર વૃક્ષ પડે છે ત્યારે, ટહુકાઓ પણ દિશાઓ ભૂલી અફળાતા ચારે બાજુ, રુદન કરે છે પંખીના સ્વર વૃક્ષ પડે છે ત્યારે, એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં, એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં, હું પણ તૂટું મારી અંદર વૃક્ષ પડે છે ત્યારે। જનમાનસમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય અને લોકો પર્યાવરણનું જતન કરવા પ્રેરાય એ હેતુથી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। ઈસવીસન 1972ની 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરવાની નેમ સાથે એકત્ર થયા હતા અને પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું બહાર પાડ્યું। ત્યારથી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે। દર વર્ષે આ દિવસે પર્યાવરણને જાળવણીને લગતા વિવિધ કાર્યક્રમો યોજાય છે, વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થાય છે અને કોઈ એક સૂત્ર આપવામાં આવે છે જેના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણને જાળવણીને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે। 5 જૂન વર્ષ 2020નું વિષય વસ્તુ છે જૈવિક વૈવિધ્યતા। પર્યાવરણ બચાવો, પર્યાવરણ તમને બચાવશે, સરસ મજાની આ વાત ઉપરનો એક વ્યંગ હમણાં જ વાંચ્યો। ગરમીથી પરેશાન એક માણસે સૂર્યદેવને વોટ્સઅપ મેસેજ કર્યો, હે સૂર્યદેવ, તમારી બ્રાઇટનેસ ઓછી કરો, બહુ તકલીફ પડે છે। સૂર્યદેવે જવાબ આપ્યો કે સેટિંગમાં જાઓ, ત્યાં ઓપ્શન આવશે કે ઝાડ વાવો અને ઉછેર કરો, સેવ કરો, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ જશે અને વાતાવરણ ઠંડુ થઈ જશે, વરસાદ પણ પડશે। તો ચાલો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સૌ એક વૃક્ષનો ઉછેર કરીએ, આપણે સૌ એક ટહુકાને ઉછેરીએ, આપણે સૌ પર્યાવરણનું જતન કરીએ, સંરક્ષણ કરીએ। પેડો કી છાયા મે હી તો પક્ષીઓ કા રૈન બસેરા હૈ, ગૌર સે દેખો ઇન્હે યે ભી તો કુછ કહેતે હૈ, ફૂલ ફલ હવા સુગંધ યે સબ દેતે રહેતે હૈ, ઇનકો જો ગર કાટ ગિરાઓગે તુમ ભી તો ના બચ પાઓગે, ઇનકે બિના ન જીવન અપના, ઇનકી રક્ષા કામ હૈ અપના, ઇનકે બિના ન જીવન અપના, ઇનકી રક્ષા કામ હૈ અપના। મિત્રો, ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે। ત્યાં સુધી આવજો।